ગુજરાતમાં તમારી કઈ કઈ કામગીરી છે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની અને સાથે સાથે દુનિયાની પણ કહેશો? ઓકે, અચ્છા, રિઝવાન આડતિયા ફાઉન્ડેશન અમે 2015માં શરૂ કર્યું છે. આજે આ ત્રીજું વર્ષ છે આ ફાઉન્ડેશનને, અને અત્યારે અમારા ઇન્ડિયામાં 4 સ્ટેટમાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને ગુજરાત. ગુજરાત અમારું મેઇન ટાર્ગેટ છે. ગુજરાતમાં આપણા ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આપણા હેલ્થ છે, એજ્યુકેશન છે, પછી આ વિલેજ એડોપ્શન છે, પછી આપણે હમણાં આ વર્ષમાં સેનિટેશનનો પ્રોજેક્ટ કર્યો. 11 સ્કૂલની અંદર આપણે ટોયલેટ્સને બધું સગવડ કરી અને સાથે સાથે ટ્રેનિંગ પણ આપી. પછી આપણે પોરબંદરની અંદર એક સ્વામિનારાયણ સ્કૂલની અંદર આપણે ત્યાં આઈટી અને ટેકનોલોજીનો આખો લેબ બનાવી અને અંદર ફર્નિચર ને બધું નાખી. પ્લસ અમે દર મહિને આઈ કેમ્પના કેમ્પ કરીએ છીએ પોરબંદરના. તેવા ઘણા બધા પ્રોજેક્ટ્સનું લિસ્ટ તો બહુ લાંબુ છે. તો ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને આ 3 વર્ષની અંદર આફ્રિકામાં બી ફાઉન્ડેશન છે અને અત્યારે 6 દેશમાં અમારા આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે દુનિયામાં. અને આ 3 વર્ષની અંદર મને જણાવતા ખુશી થાય છે કે લગભગ 3.5 લાખ લોકોને ફાયદો થયો છે અમારી સેવાકીય પ્રવૃત્તિથી આ 3 વર્ષની અંદર. અને મને 3 વખત હું આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ સાથે મળવાનો મને મોકો મળ્યો છે. અને એ સિવાય ઘણા બધા એવોર્ડ્સ પણ મને મળ્યા છે. હમણાં ગયા વીકે જ હું લંડનમાં મને મહાત્મા ગાંધી સન્માન એવોર્ડ મળ્યો ત્યાં હાઉસ ઓફ લોર્ડ્સની અંદર. અને 4 સપ્ટેમ્બરના મને અમદાવાદમાં આપણા માનનીય સીએમ સાહેબ અને ડૉક્ટર સુભાષચંદ્ર બોઝના હાથે પણ મને G24 કલાકના હાથે મને એવોર્ડ મળ્યો. આ સપ્ટેમ્બર મહિનામાં જ મને 2 એવોર્ડ મળ્યા. તો આ બહુ ખુશીની વાત છે, મોટિવેશન છે, એવોર્ડ છે, એક જાતનું આપણને શું કે બ્લેસિંગ્સ છે મારા માટે અને ઘણું બધી મારી અમારી સ્ટ્રેન્થને વધારે છે. બહુ સરસ.